જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી ઝાયકાભાઈ જીડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાલક પનીરની સબ્જી બનાવીશું. તો જુઓ મિત્રો, મેં અહીંયા પર પાલક પનીર બનાવવાની શરૂઆત કરી દીધી છે. મેં લગભગ એક જોડી પાલક લીધી છે અને એને સાફ કરીને ધોઈને બફાવવા માટે મૂકી દીધી છે. મેં આમાં પાણી નથી ઉમેર્યું. પાલક બફાઈ ગઈ છે અને મેં એને બીજા વાસણમાં કાઢી લીધી છે. હવે આપણે સબ્જી બનાવવાની શરૂઆત કરીશું. એના માટે મેં કઢાઈ ગરમ કરી લીધી છે અને એમાં જીરું ઉમેરી દીધું છે, લગભગ અડધી ટીસ્પૂન જેટલું. અને હવે મેં એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું છે. મિત્રો, અહીંયા હું તમને એક વાત જણાવી દઉં કે પાલક ધોતી વખતે જે થોડું ઘણું પાણી બચ્યું હોય છે તેમાં જ પાલક બફાઈ જાય છે. એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી પડતી. તમે ઈચ્છો તો પાલકને બ્લાન્ચ પણ કરી શકો છો. જીરું તતડી ગયું છે અને હવે હું અહીંયા પર ચપટી હિંગ ઉમેરીશ. અને ત્યારબાદ લગભગ મેં અહીંયા પર 4 નાની ડુંગળી લીધી છે, તેને ચોપ કરી લીધી છે. તેને પણ આપણે આમાં ઉમેરી દઈશું. તેની સાથે મેં લગભગ 1 ટીસ્પૂન આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે. તમે જો લસણ ન ખાતા હો તો લસણ અવોઇડ પણ કરી શકો છો. ડુંગળીની સાથે આપણે થોડું મીઠું પણ ઉમેરી દઈશું જેથી કરીને ડુંગળી જલ્દીથી ચડી જાય. તેલ છૂટું પડે પછી આપણે એમાં ચપટી હળદર ઉમેરીશું. ત્યારબાદ મેં અહીંયા પર 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યો છે. તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો. અને સાથે આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે એનું ધ્યાન રાખીને લાલ મરચું પાવડર ઉમેરવો. ત્યારબાદ મેં અહીંયા પર 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. હવે બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે મેં જે પાલક બાફીને રાખી હતી તેને પીસી લીધી છે, તે આપણે આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. જુઓ મિત્રો, સબ્જીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં 250 ગ્રામ પનીરના પીસ ઉમેરીશું. મેં પનીરને પણ પહેલાં બાફી લીધું હતું અને ઠંડુ પડ્યા પછી તેના પીસ કરી લીધા હતા. જો તમે હેલ્થ કોન્શિયસ હો અને પનીરને તળવા ન ઈચ્છતા હો તો તમે આવી રીતે પણ કરી શકો છો. તેનાથી સ્વાદમાં કોઈ ફરક નથી પડતો. હું હંમેશા પનીરનું શાક બનાવતી વખતે આવી રીતે જ પનીર તૈયાર કરું છું. મેં પનીર અને પાલકને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે અહીંયા 2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું. હું જ્યારે પણ કોઈ ભાજી બનાવું છું ત્યારે તેમાં ટમેટાનો ઉપયોગ નથી કરતી, હંમેશા આમચૂર પાવડરનો જ ઉપયોગ કરું છું. તેના માટે હું તમને અહીંયા એક ટીપ આપવા માગું છું. કોઈ પણ ભાજીના શાકમાં ટમેટું નાખવાથી પથરી થવાનો ડર રહે છે, તેથી હંમેશા ભાજીના શાક જોડે ટમેટા અવોઇડ કરવા જોઈએ. હવે આપણે શાકને થોડીવાર ઢાંકીને ચડવા દઈશું અને 5 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું. આ તમારી ચોઈસ પર ડિપેન્ડ કરે છે. જો તમે પાણી ઉમેરવા ના ઈચ્છતા હો તો અવોઇડ પણ કરી શકો છો. હવે આપણે ફરીથી એને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, શાકમાં તેલ ઉપર તરી આવ્યું છે. આપણું પાલક પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને તેને સર્વ કરીશું. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજી રેસીપી સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી આવજો.